गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 विषय गुजराती, काव्य नंबर 13 जेनुं नाम रस्तो करी जवाना, तेना कवि अमृत गायल। तेमनो जन्म जोईए तो 19/8/1916 में थयो, तेमनुं अवसान 25/12/2002 में थयुं। હવે અહીંયા આ કાવ્યનું નામ જ છે કે રસ્તો, રસ્તો કરી જવાના, તો આ કાવ્યના નામ પરથી કવિ આપણને એવું કહેવા માગે છે કે જીવનની અંદર ગમે તેટલી કપરી પરિસ્થિતિ આવે, વિકટ પરિસ્થિતિ આવે, પરંતુ એ વિકટ પરિસ્થિતિમાંથી પણ આપણે બહાર નીકળવાનું છે અને બહાર નીકળવા માટેનો રસ્તો શોધવાનો છે। તો આપણે અમૃત ઘાયલનો પૂરો પરિચય મેળવીએ। અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ઘાયલનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે। તો અહીંયા અમૃતલાલનું જે ઉપનામ જોઈએ તો એ ઘાયલ નામ તરીકે પણ જાણીતા છે। તેમનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે। એમનું સાહિત્ય સર્જન જોઈએ તો શૂળ અને સમણા, રંગ રૂપ જાય અગ્નિ તેમજ ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહો છે। આઠો જામ ખુમારીમાં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે। ગઝલકાર તરીકે તેમનું મહત્ત્વનું પ્રદાન છે અને તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો। હવે આપણે કાવ્યનો પરિચય મેળવીએ। રસ્તો કરી જવાના મનુષ્યની અડક ખુમારીને વ્યક્ત કરતી આ એક ગઝલ છે। તો આ કાવ્યનો સાહિત્ય પ્રકાર જોઈએ તો ગઝલ મુખપાઠ છે। અપાર મુશ્કેલીઓમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એ આ ગઝલનું કેન્દ્રબિંદુ છે। કવિ અમૃત ઘાયલ જુદા જુદા શેરમાં અનેક દ્રષ્ટાંતો દ્વારા કાળને પણ પડકાર આપે છે। રસ્તો કરવો એ અહીં વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે। જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું એ એની ખુમારીની આ ગઝલ છે। તો અહીંયા કવિ અમૃત ઘાયલે આ કાવ્ય દ્વારા આપણને સમજાવ્યું છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તો પણ સહેજે મૂંઝાયા વગર એમાંથી કઈ રીતે બહાર આવવું એનો માર્ગ શોધવાની વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે। કવિ કહે છે કે કવિના એક એક શેરમાં એમની ખુમારી ઝળકે છે। ઈશ્વરમાં શ્રદ્ધા હોય અને હૃદયમાં અડગ આત્મબળ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં ઉગરી જવાય છે। એમ કે આપણે હંમેશા ઈશ્વર એટલે કે ઈશ્વર પર શ્રદ્ધા રાખવી જોઈએ અને આપણા હૃદયની અંદર અડગ આત્મબળ હોવું જોઈએ, તો ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ એમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ। આમ કવિએ અનેક દ્રષ્ટાંતો દ્વારા પોતાના વિચારો આ કાવ્યની અંદર વ્યક્ત કર્યા છે। તો હવે આપણે કાવ્ય તરફ આગળ વધીએ। રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના। તો કવિ અહીંયા એમ કહે છે કે જીવનમાં સુખેથી જીવવાનો કોઈ માર્ગ ન જડે તો પણ અમે ગમે તેમ કરીને એ માર્ગને શોધી કાઢવાના જ છીએ, કે ભલે શું અમે મૂંઝાઈને મનમાં શાંત થવાના નથી। એમ કે ગમે તેટલી પરિસ્થિતિમાં એમ કે સુખેથી જીવવાનો કોઈ માર્ગ અમને મળશે નહીં તો અમે મૂંઝાઈ જવાના નથી અને મૂંઝાઈને શાંત બેસવાના નથી, અર્થાત તો અમે ચૂપ બેસી રહેવાના નથી, પરંતુ અમે રસ્તો શોધવાનો પ્રયત્ન કરીશું। નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. તો કવિ અહીંયા એમ કહે છે કે અમે તો અમારી મસ્તીમાં આખું જીવન છે એ પૂરું કરી નાખવાના છીએ. અને બિંદુમાં ડૂબીને સિંધુ તરી જવાના, એટલે કે અર્થાત થોડા ઘણા સત્કર્મો કરીને પણ આ જીવનરૂપી સમુદ્ર છે એ અમે તરી જવાના છીએ. ફરી એકવાર કે અમે તો અમારી મસ્તીમાં જ આખું જીવન છે એ પૂરું કરી નાખવાના છીએ. અને કવિએ એમ કહ્યું છે કે બિંદુમાં ડૂબીને સિંધુ, એટલે કે થોડા ઘણા સત્કર્મો કરીને પણ આ જીવનરૂપી સમુદ્ર છે એ જીવનરૂપી સમુદ્ર પણ અમે તરી જવાના જ છીએ. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. તો અહીંયા કવિ એમ કહે છે કે કોણે એવું કહ્યું છે કે અમે જીવનમાં એક પણ સત્કર્મ કર્યા વગર જ મરી જવાના. તો કવિ એમ કહે છે કે આ ભગવાને અમને જે મનુષ્ય અવતાર આપ્યો છે કે આ જીવનરૂપી, તો આ જીવનની અંદર અમે કંઈ એમ જ જન્મ લીધો અને મૃત્યુ પામ્યા તો એવું કંઈ જીવન જીવવાના નથી, પરંતુ આ જીવનની અંદર અમે એક પણ સત્કર્મ કરવાના જ છીએ અને એક પણ સત્કર્મ કર્યા વગર અમે મરી જવાના નથી. અમે તો દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી અમારા દિલના જે ચારે છેડા છે એ ભરી દેવાના છીએ. તો કવિ એમ કહે છે કે આ દુનિયાની જે તમામ વસ્તુઓ છે, લાગણીઓ છે, આ બધાથી અમારા દિલના જે છેડા છે એ અમે ભરી જવાના છીએ. મનમાં વિચાર શું છે? અવિરામ કઈ દીપક છે. મનમાં વિચાર શું છે? અવિરામ કઈ દીપક છે. પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. તો અહીંયા કવિ એમ કહે છે કે મનમાં શું વિચારો છો, તમે મનમાં શું વિચારો છો? અનેક દીપક તો સદૈવ પ્રજ્વલિત છે, કે દીપક તો હંમેશા આપણને અજવાળું આપે છે, પરંતુ આ જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરી એ જવાના. અર્થાત કે જીવનની ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા અમે પાથરી જવાના છીએ. તો કવિ એમ કહે છે કે દીપક છે તો સદૈવ પ્રજ્વલિત છે, પરંતુ ક્યારેક જીવનરૂપી આંધી આવે અથવા તો કોઈ આંધી આવે તો દીપક એ ઓલવાઈ જાય છે, પરંતુ આ જીવનરૂપી આંધીઓમાં પણ એનો પ્રકાશ અમે પાથરી જવાના છીએ. એટલે કે જીવનની અંદર જીવનરૂપી આંધી, એટલે કે જીવનની અંદર ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવે તો પણ અમે વિચારરૂપી જે પ્રકાશના અજવાળા છે એ અમે પાથરીને જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. હર જખમને નજરથી ઢાંકા ભરી જવાના. તો અહીંયા કવિ એમ કહે છે કે દુઃખની એકમાત્ર દવા તો એ કઈ છે? તો દુઃખની એકમાત્ર દવા એ અમારું આત્મબળ સ્વયં છે. કેમ કે કોઈ પણ દુઃખ આવે તો એની દવા એ આત્મબળ છે, કે આપણું આત્મબળ મજબૂત હોય, અડગ હોય તો ગમે તેવા દુઃખ સામે આપણે લડી શકીએ છીએ. તો દુઃખ માત્રની દવા એ અમારું આત્મબળ છે. જીવનના દરેક જખમને નજરથી ઢાંકા ભરી જવાના, એટલે કે જીવનના દરેક જખમને અમી નજરથી રૂઝાવી દેવાના છીએ. એમ કે અમારું આત્મબળ જો અડગ હશે તો એ અમારા દુઃખની દવા બનશે, અને જીવનની અંદર ગમે તેટલા જખમ હશે તો અમારી જે અમી નજર છે એને રૂઝાવી દેશે. સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ. સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. તો અહીંયા કવિ એમ કહે છે કે તમે અમને શું સમજો છો?
તમે અમને શું સમજો છો? અમે તો સ્વયં પ્રકાશ જ છીએ, કે અમે ખુદ સ્વયં પ્રકાશ છીએ. અમે દીપક નથી કે તે તમે બુઝાવો ને અમે બુઝાઈ જવાના. તો કવિ એમ કહે છે કે દીપક તો આપણે જાતે પ્રગટાવીએ છીએ અને પછી આપણે ઓલવીએ તો એ ઓલવાઈ જાય છે, પરંતુ અમે તો સ્વયં જ પ્રકાશ છીએ. એ કંઈ દીપક નથી કે તમે દીપકને બુઝાવો તો બીજાઈ જાય. એવી રીતે તમે અમને કોઈ બુઝાવશે, બુઝાવવાનો પ્રયત્ન કરશે, તો અમે એનાથી બુઝાઈ જવાના નથી. અય કાળ કંઈ નથી ભય, તું થાય તે કરી લે. અય કાળ કંઈ નથી ભય, તું થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. તો કવિ અહીંયા છેલ્લે એમ કહે છે કે હે કાળ, અમને તારો જરા પણ ભય નથી. હે કાળ, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે તું કરી લે, તારાથી થાય તે તું કરી લે. ઈશ્વર જેવો અમારો ધણી બેઠો છે. તો અહીંયા સ્વયં કવિ કોને, એનો ધણી કોને માને છે? તો ઈશ્વરને. એમ કે કાળ, તારાથી જે થાય તે તું કરી લે, કારણ કે અમારી માથે, અમારી પાસે તો સ્વયં અમારો ઈશ્વર જેવો ધણી બેઠો છે. અમે એમ કઈ થોડા મરી જવાના છીએ? તો આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી એકવાર એની આપણે સમજૂતી મેળવીએ. તો સૌપ્રથમ કવિ અહીંયા જીવનની વાત કરી છે કે જીવનમાં સુખેથી જીવવાનો કોઈ માર્ગ નથી મળતો, તો પણ અમે ગમે તે કરીને એ માર્ગને શોધી કાઢવાનો પ્રયત્ન કરીશું. અને નહીં કે અમે એ માર્ગ ન મળે તો અમે મૂંઝાઈને મનમાં શાંત બેસી રહેવાના નથી, ચૂપ બેસી રહેવાના નથી, પરંતુ અમે માર્ગને શોધવાનો બને એટલો પ્રયત્ન કરીશું. એના પછી કવિ કહે છે કે અમે અમારી મસ્તીમાં આખું જીવન છે એ પૂરું કરી નાખવાના છીએ, કે થોડા ઘણા સત્કર્મો કરીને પણ આ જીવનરૂપી જે સમુદ્ર છે એ અમે તરી જવાના છીએ. પછી આગળ કવિ એમ કહે છે કે કોણે કહ્યું કે અમે જીવનમાં એક પણ સત્કર્મ કર્યા વગર જ મરી જવાના છીએ? તો કવિ એમ કહે છે કે ભગવાને સરસ સુંદર મજાનું આ જીવન આપ્યું છે, તો આ જીવનની અંદર અમે કંઈક તો સારા કર્મો કરી જઈશું, એમ કે કંઈક તો સારા કર્મો કરવાના જ છીએ. અને અમે તો, અને આ દુનિયા છે તો દુનિયાની જે તમામ વસ્તુઓ છે અને લાગણીઓ છે એ અમારા દિલને દિલ સાથે જોડી દેવાના છીએ અને એના ચારે છેડા ભરી દેવાના છીએ. એમ કે તમે મનમાં શું વિચારો છો કે દીપક છે, અનેક દીપક તો સદૈવ પ્રજ્વલિત હોય છે. એમ કે જીવનની આંધીઓમાં પણ જે અનેક દીપક છે એ સદૈવ પ્રજ્વલિત હોય છે, અને જીવનરૂપી જો આંધી આવે, આ જીવનરૂપી આંધીઓમાં પણ અમે એટલું તો કહીએ છીએ કે પ્રકાશ પાથરીને જ જવાના છીએ. અર્થાત કે જીવનરૂપી આંધી એટલે કે જીવનની અંદર ગમે તેવી કઠિન પરિસ્થિતિ હોય તો પણ અમારા જે વિચારો છે એને પ્રકાશરૂપી અજવાળામાં પાથરી જવાના. આગળ એમ કહે છે કે ગમે તેવું દુઃખ આવે તો એ દુઃખની દવા અમારી પાસે જ છે. તો કે એ શું છે? તો કે અમારું આત્મબળ. તો આ દુઃખની એકમાત્ર દવા એ અમારું આત્મબળ છે, કે જીવનમાં ગમે તેટલા, એમ કે જીવનના દરેક જખમને પણ અમારી જે નજર છે એ કેવી છે? અમી. તો અમી નજરથી એને રૂઝાવી દેવાના છીએ. આગળ કહે છે કે તમે અમને શું સમજો છો કે અમે તો સ્વયં જ પ્રકાશ છીએ. કદાચ દીપકને તમે બુઝાવો તો એ બુઝાઈ જાય છે, પરંતુ અમે તો તમારા બુઝાવાથી કાંઈ બુઝાવાના નથી. પછી છેલ્લે કવિ એમ કહે છે કે હે કાળ, અમને તારો જરાય ભય નથી. કારણ કે, શા માટે ભય નથી? કારણ કે કવિ એમ કહે છે કે તારાથી થાય તે કરી લે, કારણ કે સ્વયં જે અમારો ધણી છે એ ઈશ્વર છે. અમે એમાં કાંઈ થોડા મરી જવાના છીએ? તો અહીંયા
સરસ મજાનું આ કાવ્ય છે. કવિએ આપણને ગમે તેટલી વિકટ કપરી પરિસ્થિતિ હોય તો પણ આપણે મૂંઝાઈને શાંત બેસી રહેવાની જરૂર નથી, પરંતુ એ વિકટ પરિસ્થિતિમાં પણ રસ્તો કાઢી અને એ પરિસ્થિતિને પણ પાર કરી જવાનું કવિ આ કાવ્ય દ્વારા આપણને સમજણ આપે છે. તો આ કાવ્ય છે એ આઠો જાંગ ખુમારીમાંથી લેવામાં આવ્યું છે. હવે આપણે આ કાવ્યમાંથી થોડાક પ્રશ્નો જોઈએ. રસ્તો કરી જવાના કાવ્યના કવિનું નામ શું છે? તો રસ્તો કરી જવાના કાવ્યના કવિ અમૃત ઘાયલ છે. રસ્તો કરી જવાના કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો રસ્તો કરી જવાના નું કાવ્યનું સાહિત્ય સ્વરૂપ ગઝલ છે. દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે શું? તો દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે કે જગતના લોકોનો પ્રેમ છે એ હંમેશા પ્રાપ્ત કરવાનો. રસ્તો કરી જવાના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? તો અહીંયા કવિ છે એ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે. રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કોને ગણે છે? રસ્તો કરી જવાના ગઝલના કવિ એ જે પોતાનું આત્મબળ છે એને દુઃખ માત્રની દવા ગણે છે. રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? તો અહીંયા રસ્તો કરી જવાના ગઝલના કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે. રસ્તો કરી જવાના ગઝલના કવિને કાળનો ભય શા માટે નથી? તો કારણ કે એમની પાસે ઈશ્વર સમો ધણી છે. રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્રબિંદુ શું છે? તો રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્રબિંદુ અડગ આત્મબળ, ખુમારી અને ઈશ્વરમાં શ્રદ્ધા છે. રસ્તો કરી જવાના એટલે શું? તો રસ્તો કરી જવાના એટલે કોઈપણ સમસ્યાથી મનમાં મૂંઝાઈ જવાને બદલે એનો ઉકેલ, એનો ઉપાય શોધી કાઢવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.